ધોરણ સાત સમય એનો દાખલા નંબર ચાર આ બે માંથી કઈ સંખ્યા મોટી છે એ નક્કી કરવાનું છે તો હવે જયારે ધન અને ઋણ આપેલું હોય ને ત્યારે દાખલો કરવો પડે ને આપણે દાયરેક ખ્યાલ આવી જાય કે ઋણ સંખ્યા હોય એ ધન કરતા હંમેશા નાની સંખ્યા હોય તો અહીંયા હે ઓછા એક ના છેદમાં ચાર અહીંયા હે વધતા એક ના છેદ માં ચાર તો બે સંખ્યા લખી નાખવાનું હવે સિમ્પલ જ છે કે અહીંયા ઓછા એક ના છેદમાં ચાર અહીંયા વધતા એક ના હે એટલે એકના છેદમાં ચાર મોટી સંખ્યા થાય કે આ ઋણ હે આ ધન હે તો ધન હોય હંમેશા ઋણ કરતા મોટું જ હોય તો જે ધન વાળું મોટું તો ધન હે એક ના છેદમાં ચાર તો અહીંયા લખવાનું એક ના છેદમાં ચાર હે મોટી સંખ્યા 去。